नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा। आज आप धोरण 11 विषय अर्थशास्त्रनी अंदर एक नवा प्रकरण की शुरुआत करशू। पाठनुं नाम छे आवक अने खर्चना ख्यालो, पाठ नंबर 5। विद्यार्थी मित्रों, आ पाठ खूब ज सरल छे, कारण के आ पाठ में आकृतिओ आवशे, तो सिद्धांतो आवशे, नियमो आवशे, एटले समझवा माटे आ पाठ एकदम सहेलू छे। विद्यार्थी मित्रों, शाळानी अंदर जो प्रथम परीक्षा लेवाय तो आ पाठमांथी 5 गुणनो एक प्रश्न चौक्सपणे आवे छे। विद्यार्थी मित्रों, आ पाठ में आपणे सीमांत खर्च, सरेराश खर्च, खर्चना जेटला ख्यालो छे अने आवकना बधा ख्यालोनी चर्चा करशूँ। तो चालो विद्यार्थी मित्रों, आपणे प्रस्तावनाथी आ पाठनी शुरुआत करीए छीए। आर्थिक विश्लेषणमां खास करीने पेढ़ीनी वर्तणूकने समझवा खर्च अने आवकना ख्यालो खूब ज महत्वना छे। एटले के आर्थिक जगतमां पेढ़ी एटले के एकम ज्यारे पोते धंधो करे छे, बिजनेस करे छे, त्यारे केटला रुपया कमावे छे अने केटला रुपया खर्च करे छे ए बाबतना आधारे पेढ़ी हमेशा पोतानो धंधो करती होय छे। उत्पादननुं प्रमाण बदलाता कुल उत्पादन खर्चमां पण फेरफार थाय, ते स्वाभाविक छे कि मानो के एक वस्तुनुं उत्पादन करी तो पछी आनुं खर्च आटलुं आवे अने 10 वस्तुनुं उत्पादन करी तो खर्चनुं प्रमाण पण शुं थाय, बदलाई जाय। तेथी उत्पादननुं प्रमाण बदलाता उत्पादन खर्चमां पण फेरफार थाय छे। खर्च पेढ़ीनी आवक बाजुनो अंदाज आवे छे, एटले के तमे उधार ने जमामां तमे जोता हशो, बराबर। तो आवकना ख्यालोथी पेढ़ीनी आवक बाजुनो अंदाजो आवे छे। आवक अने खर्चना ख्यालो सामान्य उत्पादननी सपाटी नक्की करे के भी जेटला प्रमाणमां आवक वधारे मळे तो उत्पादन वधारे थाय, अने विचारो खर्चनुं प्रमाण वधारे होय तो उत्पादन केवुं थाय, घटी जाय। तेथी आ वाक्य छे કે આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય રીતે ઉત્પાદનની શું કરે છે, સપાટીને નક્કી કરે છે, બરાબર। પછી વિદ્યાર્થી મિત્રો આગળ કહે છે કે પેઢીના આ આવક અને ખર્ચના ખ્યાલોથી કઈ રીતે પેઢીને ઉત્પાદન કરવા માટે ફાળો આપે છે। એટલે આવક અને ખર્ચના આપણે અહીંયા મહત્વ સમજીએ છીએ, બરાબર। જે એક નંબર છે તે આવક અને ખર્ચના ખ્યાલો पेढ़ी माटे केटला उपयोगी छे ते प्रश्न छे। विभाग डी में अथवा विभाग सी में आवक अने खर्चना ख्यालोनुं महत्व समझावो। नंबर एक, पेढ़ीने पोतानी वस्तुनी किंमत नक्की करवामां मदद करे छे, कारण के आवक अने खर्चना आधारे पेढ़ी विचारे हुं आटलो प्रॉफिट राखूं तो एना आधारे शुं करे, किंमत नक्की करे ने कि 5 रुपया खर्च होय अने 2 रुपया पेढ़ी पोतानुं प्रॉफिट राखे तो वस्तुनी किंमत केटली थाय, 7 रुपया, बराबर। તો કોઈપણ પેઢી પોતે જે ઉત્પાદન કરતી વસ્તુની કિંમત કેટલી નક્કી કરવી તે ખ્યાલને પડે છે। પેઢીને પોતાનો નફો મહત્તમ કરવાનું માર્ગદર્શન મળે કે આપણે ખર્ચને એકદમ ઘટાડીએ અને પ્રોફિટને એકદમ, આવકને એકદમ ઊંચું કરીએ તો શું થશે, પ્રોફિટનું પ્રમાણ વધી જશે। એટલે મહત્તમ નફો કેમ થાય એના માટે અહીંયા આવક અને ખર્ચના ખ્યાલો પેઢી માટે ખૂબ જ ઉપયોગી થાય છે। મહત્તમ નફાને સમજાવવા માટે સીમાંત ખર્ચનો ખ્યાલ બહુ ઉપયોગી છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વિભાગ એ અને બી માટે આવે કે મહત્તમ નફો કઈ રીતે સમજાવી શકાય, તો સીમાંત ખર્ચના આધારે, સીમાંત ખર્ચ જેટલું ઊંચું હોય એટલા પ્રમાણમાં મહત્તમ નફો ઘટી જાય, સીમાંત ખર્ચ જેટલું નીચું એટલા પ્રમાણમાં મહત્તમ નફો વધી જાય, તો બંને વચ્ચે કેવો સંબંધ, વ્યસ્ત સંબંધ છે, બરાબર। ચોથા મુદ્દાની વાત કરીએ છીએ, સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવા માટે પણ મદદરૂપ થાય છે કે પેઢીને પોતાના એકમમાં કેટલા શ્રમિકો રાખવા, કેટલું મૂડીરોકાણ કરવું, તો આ બધી બાબતો જે આર્થિક રીતે છે તે પેઢીને સમજવા માટે મદદ કરે છે। પાંચમા મુદ્દાની વાત કરીએ, પેઢી કેટલા સાધનો રોકશે, કેટલા લોકોને રોજગારી પૂરી પાડશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે, તે અંગેના નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલો ખૂબ જ મહત્વનો ફાળો આપે છે। આના આધારિત વિદ્યાર્થી મિત્રો નક્કી થાય કે ઉત્પાદન કેટલું થશે, રોકાણ કેટલું થશે, કેટલા લોકોને આપણે રોજગારી પૂરી પાડશું, તો એના માટે આવક અને ખર્ચના ખ્યાલો ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે। વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે। વિદ્યાર્થી મિત્રો, વૈકલ્પિક ખર્ચ કોને કહેવાય, કે એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે આવક મળે તે જ આવક બીજી વસ્તુનું ઉત્પાદન કરવામાં મળે કે ના મળે,
અને મળે તો કેટલી મળે બરાબર કે જતી કરવી પડે એને કહેવાય વૈકલ્પિક ખર્ચ તો વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સમજવા માટે વૈકલ્પિક સાધનો ઉપયોગી બને છે આ ઉપરાંત હવે વાંકી યાદ રાખજો વિભાગ એ માં હું ઘણીવાર આ પ્રશ્ન પહેલી પરીક્ષામાં પૂછું છું સંચાલકીય અર્થશાસ્ત્રનો ખ્યાલ ક્યાં ઉપયોગી છે તો વૈકલ્પિક ખર્ચના ખ્યાલને સમજવા માટે આ ઉપરાંત નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનના દિશા સૂચક કે પેઢીને નાણાકીય ખર્ચ પેઢી કેટલું કરે છે કઈ રીતે કરે છે બરાબર તો એના આધારે પણ પેઢીનું જે ફ્યુચર છે એ નક્કી થાય એટલે દિશા સૂચકનો ખ્યાલ નાણાકીય ખર્ચ આપે છે આમ વિદ્યાર્થી મિત્રો ઉપયોગ બીજા અન્ય કારણોથી પણ પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ કરવો જરૂરી બની જાય છે કોઈ પણ વસ્તુ સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે તે રકમના આધારે પેઢીના ખર્ચ અને આવકના ખ્યાલોને આપણે સમજી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખ્યાલો ખર્ચના ખ્યાલોનો અભ્યાસ કરશું બરાબર એટલે તમને જો વિભાગ ડીમાં ઘણીવાર પ્રશ્ન પૂછાય કે ખર્ચના વિવિધ ખ્યાલો સમજાવો ખર્ચના વિવિધ ખ્યાલો તો વિદ્યાર્થી મિત્રો કેટલા છે ત્રણ એક વાસ્તવિક ખર્ચ બીજું વૈકલ્પિક ખર્ચ અને ત્રીજું શું છે નાણાકીય ખર્ચ બરાબર મગજમાં બેસાડો તો ખર્ચના ખ્યાલો કેટલા ત્રણ કયા કયા વાસ્તવિક ખર્ચ વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે દરેક ખર્ચને સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા પહેલું જે ખર્ચ છે એ વાસ્તવિક ખર્ચ છે તો આપણે વાસ્તવિક ખર્ચ કઈ રીતે સમજી એ પણ આપણે જરાક સમજી શકીએ છીએ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રો એટલે જ્યારે અર્થશાસ્ત્રની રચના થઈ એ સમયે એમણે જે અર્થશાસ્ત્રમાં નિયમો સિદ્ધાંતો પૂરા પાડ્યા ને એને કહેવાય પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ બરાબર તો વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કોણે રજૂ કર્યો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો વિભાગ એ અને બીમાં આવે કે પ્રશિષ્ટ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો બરાબર તેમણે આ ખ્યાલ ઉત્પાદનના મૂળ સાધનો હવે યાદ રાખવાનું ઉત્પાદનના મૂળ સાધનો કેટલા તો બે શ્રમ અને જમીન બરાબર કારણ કે આ બંને સાધનો કુદરતમાંથી પ્રાપ્ત થાય છે ઉત્પાદનના મૂળ સાધનો શ્રમ અને જમીનના સંદર્ભમાં રજૂ કર્યો હતો પરંતુ આધુનિક યુગમાં મૂડી રોકનાર અને નિયોજક બરાબર નિયોજક ઘણી બધી દ્રષ્ટિએ આ ખ્યાલનો વિચાર પણ હવે કરવો પડે છે કે માત્ર જમીન અને શ્રમ નહીં પણ મૂડી અને નિયોજક પણ ત્યાં ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે વિદ્યાર્થી મિત્રો આ ખ્યાલને બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન માર્શલે કર્યો છે તો માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિકો નિયોજક મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુનું વસ્તુના ઉત્પાદનનું શું છે વાસ્તવિક ખર્ચ છે સમજો વિદ્યાર્થી મિત્રો કે કોઈ મૂડીપતિ છે કોઈ શ્રમિકો છે કોઈ નિયોજક છે બરાબર એ પોતાના કાર્ય ઉત્પાદનની પ્રક્રિયામાં રોકે છે પરિણામે એના ઉપર જે ખર્ચ આવે છે એ ખર્ચને શું કહેવાય વાસ્તવિક ખર્ચ કહેવામાં આવે છે કોઈ પણ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે છે તે માત્ર સાચું ઉત્પાદન ખર્ચ નથી જે નાણાં ખર્ચે છે તે માત્ર સાચું ઉત્પાદન ખર્ચ નથી પરંતુ ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલા શ્રમિકોને જે થાક કંટાળો ત્રાસ લાગે મૂડીપતિ પોતાની મૂડીનો વપરાશનો ત્યાગ કરીને બચત કરીને મેળવે છે નિયોજકો ધંધાની ચિંતા કરે ધંધામાં બિનસલામતી પણ આવે અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડે છે વિચારો કે માત્ર ધંધામાં ખાલી ખર્ચ જ થાય છે એવું નથી પણ શ્રમિકોને કેવો કંટાળો આવતો હોય કેવો થાક લાગતો હોય એ નહીં સતત રોજે રોજ આ કામ કરવાનું ભલે વેતન મળે પણ સામે કંટાળો કેટલો આવે છે એવી રીતે મૂડીપતિઓ શું કરે છે પોતાનું વ્યાજ પોતાની મૂડી આપી દે છે વ્યાજ માટે પોતે તો વપરાશ કરતા નથી પણ એકમને મૂડી આપે છે અને એવી રીતે નિયોજકો ધંધાની તમામ અનિશ્ચિતતા ઉઠાવે છે વિદ્યાર્થી મિત્રો આ રીતે માત્ર રૂપિયામાં ખર્ચ લાગે એવું નથી પણ આવા ખર્ચાઓ તો જોડાયેલા જ રહેલા છે તેથી વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ ના કરી શકાય તેથી વાસ્તવિક ખર્ચને બીજું નામ છે બિન નાણાકીય ખર્ચ પણ કહે છે પ્રોફેસર માર્શલ જણાવે છે કે ઉત્પાદનના સાધનો આ વાસ્તવિક ખર્ચનો સામનો કરવો પડે છે તે માટે તેમને આકર્ષવા માટે વેતન વ્યાજ
અને નફાના સ્વરૂપમાં વળતર આપવું જોઈએ. માનો કે આપણે કોઈ શ્રમિકને એમ કહીએ કે તારે મફતમાં કામ કરવાનું, પગાર નહીં આપી તો એ કામ કરશે નહીં કરે. કોઈ મૂડીપતિઓને કંઈ વ્યાજ નહીં આપી, ખાલી મૂડી આપ તો કોઈ કામ કરશે નહીં, કારણ કે થાક લાગે, કંટાળું લાગે, બરાબર છે. એ નહીં વસ્તુ તો વ્યક્તિ કંટાળી જાય છે. તો એ કંટાળો ન આવે એને આકર્ષણ કરવા માટે શ્રમિકોને વેતન આપવામાં આવે, મૂડીપતિને વ્યાજ આપવામાં આવે અને નિયોજકને નફો આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી ની અંદર એક પ્રશ્ન પૂછાય, વાસ્તવિક ખર્ચના માપણની મુશ્કેલી સમજાવો. તો વાસ્તવિક ખર્ચમાં થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતાનો સમાવેશ થાય, જે મનોવૈજ્ઞાનિક આત્મલક્ષી બાબત છે. દરેક વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે. મારા માટે ભણાવવું ખૂબ સરળ છે, સહેલું છે, મને થાક કે કંટાળો નથી લાગતો. પણ બીજા કોઈ ટીચર એવા હોય કે જેને આ રીતે ભણાવો તો કંટાળા આવે, બરાબર. તો દરેક વ્યક્તિ વચ્ચે બદલાઈ જાય છે. તો આત્મલક્ષી બાબતો છે તેવી બાબતોનું માપવાનું કાર્ય મુશ્કેલ છે. ઉપરાંત કારખાનામાંથી નીકળતો ધુમાડો આસપાસના લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત પણ અસર કરે છે. આ વિપરીત અસર સામાજિક દ્રષ્ટિએ ખર્ચ પણ છે. પણ વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક ખર્ચને ક્યારે માપી શકાતું નથી. મને કેટલો કંટાળો આવે છે એના માટે સાધન નથી. મૂડીપતિને પોતાનું વ્યાજ ગુમાવવા માટે એને કેટલો કંટાળો આવતો હશે એના માટે કોઈ સાધન જ નથી. એટલે યાદ રાખવાનું કે વાસ્તવિક ખર્ચને ક્યારે માપી શકાતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, બીજું ખર્ચ છે જેનું નામ છે વૈકલ્પિક ખર્ચ. શું નામ છે? વૈકલ્પિક ખર્ચ. પહેલું વાક્ય તમારી ટેક્સ્ટ બુકમાં તમે લાઈન કરજો. આ વાક્ય વિભાગ એ અને બીમાં આવે કે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કોણે આપ્યો? ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો છે, પરંતુ તેને વ્યવસ્થિત સ્વરૂપમાં આ ખ્યાલને પ્રોફેસર માર્શલે ખૂબ સારી રીતે સમજાવ્યો છે. ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. વાક્ય શું કહે છે? માનો કે જમીન છે, તો જમીન ઉપર તમે મકાન બનાવી શકો, ખેતી કરી શકો, ઉદ્યોગ ચાલુ કરી શકો. તો જમીનના અનેક ઉપયોગ છે. એટલે વાક્ય લખે છે કે ઉત્પાદનના સાધનનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તે હકીકત ઉપર આ ખ્યાલ આધારિત રહેલો છે. આવા વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો એક ઉપયોગમાં વાપરવામાં આવે છે ત્યારે સાથે ને સાથે અન્ય બીજા ઉપયોગમાં વાપરી શકાતા નથી, બરાબર. દાખલા તરીકે જમીનના એક ટુકડા ઉપર ઘઉં વાવવામાં આવે તો એ જ સમયે જમીનના આ જ ટુકડા ઉપર આપણે બીજો કોઈ પાક લઈ શકતા નથી. માનો કે 100 ચોરસ વાળો એના આપણે ઘઉં નાખી દીધા, હવે એમાં આપણે જુવાર કે અન્ય કોઈ પાક ના લઈ શકીએ, કારણ કે એક જ ઉપયોગ થઈ શકશે, બરાબર. શ્રમિકો એક સમયે એક મિલમાં કામ કરે તો આ જ સમયે તે બીજા મિલમાં ક્યારે કામ કરી શકશે જ નહીં. તેથી સાધનનો ઉપયોગ કેવો છે? વૈકલ્પિક છે. સાધનનો ઉપયોગ તમે ઘણી જગ્યાએ કરી શકો, પણ કોઈ એક સમયે માત્ર એક જ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આ વૈકલ્પિક ખર્ચના ખ્યાલને સમજવા માટેની અર્થ અને સમજૂતી આપવામાં આવી છે. ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનનો બીજું શ્રેષ્ઠ વિકલ્પ શું કરવું પડે? જતો કરવો પડે. માનો કે અત્યારે મને અહીંયા બેસવાથી 500 રૂપિયા સેલરી મળતી હોય અને બીજી કોઈ જગ્યાએ મને 600 રૂપિયા બીજા મળે, તો અહીંયા જે હું બેઠું છું ત્યારે મારા 600 રૂપિયા જશે. એટલે બીજો શ્રેષ્ઠ વિકલ્પ શું કરવું પડે? જતો કરી દેવો પડે. આ જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે તેને શું કહેવાય? વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે. મારા 600 રૂપિયા ગયા તો એ મારો વૈકલ્પિક ખર્ચ, બરાબર. જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ એ ઉત્પાદનનો, ઉત્પાદિત વસ્તુનો વૈકલ્પિક ખર્ચ ગણવામાં આવે છે. આ બાબત એક ઉદાહરણની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કે જો જમીનના એક ટુકડાનો ઉપયોગ ઘઉં અને ડાંગર માટે થઈ શકે, કે જમીન છે એમાં તમે ઘઉં પણ વાવી શકો છો અને ડાંગર પણ વાવી શકો છો. જો જમીન ઉપર ઘઉં ઉત્પન્ન કરવામાં આવે તો ₹2,00,000 મળી શકે. બાકી સમજો કે એ જમીનના ટુકડા ઉપર આપણે ઘઉંનું વાવેતર કરીએ તો રૂપિયા કેટલા મળે? ₹2,00,000. અને એ જ જમીન ઉપર પાછું ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે તો કેટલા મળે? 3,50,000. એકમાં મળે 2,00,000, બેમાં મળે 3,50,000. ખેડૂતનું વર્તન કેવું છે? વિદ્યાર્થી મિત્રો, તર્કબદ્ધ છે. કોઈ વસ્તુને એમને એમ નથી ગણતું, દરેક રીતે સમજી વિચારીને પોતાનો નિર્ણય લે છે. લાભની દ્રષ્ટિએ વિચારીએ તો ખેડૂત ઘઉંનું ઉત્પાદન જતું કરશે, કારણ કે ઓમાં તો કેટલા મળે છે? 2,00,000. અને ડાંગરમાં કેટલા મળે છે? 3,50,000. તો વધારે કેમાં મળ્યા? ડાંગરમાંથી મળ્યા, બરાબર. અને જેમાં વધારે રકમ મળે છે તે ડાંગરનું ઉત્પાદન કરશે અને 3.5 લાખ રૂપિયા મેળવશે. આમ 3.5 લાખ ડાંગર માટે ખેડૂત, 2,00,000 આ 22 ની આગળ 2 રૂપિયાનું સિમ્બોલ છે, 2,00,000 નું
ઘઉંનું ઉત્પાદન જતું કરે છે. આ જતું કરેલું રૂપિયા 2 લાખના ઘઉંનું ઉત્પાદન માટે તે શું કરશે, 3.5 લાખના ડાંગરનું વૈકલ્પિક ખર્ચ છે તેમ કહેવામાં આવશે. એટલે ડાંગરનું વૈકલ્પિક ખર્ચ શું, ઘઉંનું 2 લાખ રૂપિયા એનું વૈકલ્પિક. જે વસ્તુનું આપણે ઉત્પાદન કરવા માંગીએ છીએ બરાબર આપણા એકમમાં, તે વસ્તુનો બીજો ઉપયોગ આપણે જતો કરી દેવો પડે, તે વસ્તુનો બીજો ઉપયોગ જતો કરવો પડે. આ જતો કરવાથી જે ખર્ચ લાગે તેને શું કહેવાય, વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર વિભાગ ડીમાં આવે વૈકલ્પિક ખર્ચના મુશ્કેલી જણાવો. વૈકલ્પિક ખર્ચના માપણની જે મુશ્કેલી છે તો એક છે એકો ઉપયોગી સાધન બરાબર. હવે જ્યાં જે સાધનનો ઉપયોગ માત્ર એક જ ઉપયોગ માટે થાય એની હવે જેમ બીજી કોઈ વસ્તુ હોય જ નહીં તો ત્યાં વૈકલ્પિક ખર્ચ લાગુ પડતો નથી. જો ઉત્પાદનનું કોઈ એક સાધન માત્ર એક જ ઉપયોગ કરાવતું હોય તો તેનું વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતું નથી. દાખલા તરીકે એવા ઘાસના મેદાન જ્યાં ઘાસ સિવાય બીજું કશું ઉગી શકતું નથી, એવું જ રીતે બેકારીનો ભોગ બનેલા વ્યક્તિની બાબતમાં પણ આવું જ હોય છે કે તેની પાસે કામ ન હોય ત્યારે શું કરશે, કોઈ પણ કામ લઈ લેશે ત્યારે કમ્પેરિઝન કરશે નહીં. બીજું છે વિશિષ્ટ ઉપયોગના સાધનો. જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના સ્પેસિફિક ફેક્ટર હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી, કારણ કે એના સિવાય તો આપણે કોઈ ઉપયોગ કરી શકવાના જ નથી, એનો કોઈ વૈકલ્પિક ખર્ચ નથી. જેમ ઘઉંનો વૈકલ્પિક ખર્ચ ડાંગર છે, પણ એવા અનેક સાધનો રહેલા છે કે જેનો બીજો ઓપ્શન જ નથી, તમે આ જ ઓપ્શનનો યુઝ કરી શકો છો બરાબર. ત્યારે આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનનું વળતર તેના વૈકલ્પિક ખર્ચના આધારે નહીં પરંતુ તેના સાધનની માંગના આધારે નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે જો કોમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિ, અણુશક્તિના જ્ઞાન ધરાવતી વૈજ્ઞાનિક વગેરેને આપણે કોઈ પણ જગ્યાએ શિફ્ટ ના કરી શકીએ, એમ ના કરી શકીએ અત્યારે અહીંયા કામ કર ત્યાં પછી ત્યાં કામ કર ત્યાં, એવું તો શક્ય બનશે જ નહીં. આ વ્યક્તિ કાયમી ધોરણે એના ફિલ્ડમાં જ રોકાયેલા હશે. પછી વિદ્યાર્થી મિત્રો, ત્રીજું એનું ખર્ચ છે. ત્રીજું ખર્ચનો ત્રીજો પ્રકાર કયો છે, નાણાકીય ખર્ચ. આર્થિક વિશ્લેષણ, ઉત્પાદનના નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ખૂબ જ ઉપયોગી છે. કેમ કે દરેક વસ્તુ નાણામાં રૂપાંતર થાય છે એટલે નાણાનો ખ્યાલ જ ઉપયોગી છે. કારણ કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલો અનેક મર્યાદાઓ ધરાવે છે, તેથી વ્યવહારમાં તેનો ઉપયોગ થઈ શકતો નથી. ઉત્પાદન ખર્ચ નાણામાં વ્યક્ત થાય, આ યાદ રાખવાનું બરાબર. ઉત્પાદન ખર્ચ શેમાં વ્યક્ત થાય, નાણામાં જ વ્યક્ત થાય છે. તેથી પણ નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બની જાય છે. મહત્તમ નફાનો ઉદ્દેશ રાખતો ઉત્પાદક ઓછા ખર્ચે ઉત્પાદન કરી તે વસ્તુના વેચાણમાંથી મળતો આવકનો મહત્તમ બનાવવાનો પ્રયાસ કરતો હોય છે. એવી વસ્તુનું ઉત્પાદન કરશે જેમાં મેક્સિમમ એને શું મળે, પ્રોફિટ મળે. એટલે પોતાના ખર્ચને ઘટાડશે, પોતાના આવકને એકદમ ઊંચી રાખશે તો પ્રોફિટ મેક્સિમમ એને મળી જશે. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાના સ્વરૂપમાં જ ખર્ચાઓ થતા હોય છે, તેથી એને શું કહેવાય છે, નાણાકીય ખર્ચ. તમે જુઓ જેટલા ખર્ચા છે બધા નાણામાં જ હોય છે એટલે નાણાકીય ખર્ચ નામ આપવામાં આવ્યું છે. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો પેન બનાવતી ફેક્ટરી 1000 એકમ પેનનું ઉત્પાદન કરવા માટે નાણાના સ્વરૂપમાં ₹50,000 ખર્ચ થયો છે તો તેને ₹50,000 નાણાકીય ખર્ચ છે તેમ કહેવાય. જો અહીંયા 2 છે રૂપિયા નિશાની છે, તેથી ₹50,000 નાણાકીય ખર્ચનો શું થાય છે, ઉપયોગ કરવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 5મા પાઠમાં એક મહત્વના પ્રશ્નની સમજૂતી મેળવી કે આવક અને ખર્ચના ખ્યાલોનું મહત્વ સમજાવી, ખર્ચના વિવિધ ખ્યાલો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ ડાઉટ હોય તો તમે મને જણાવી શકશો. આવતીકાલે આપણે એક નવા જ પ્રશ્ન સાથે મળશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.